Happy Christmas to all of you. સૌને નાતાલની સોનેરી સલામ. ક્રિસમસનું પર્વ સદીઓથી વિશ્વભરની અંદર લોકો ઉજવતા આવ્યા છે. અલગ અલગ દેશોમાં એની અલગ અલગ રીતે ઉજવણી પણ કરવામાં આવે છે. પણ અન્ય પર્વોની જેમ ક્રિસમસનો દિવસ અને ક્રિસમસના દિવસો દરમિયાન સારું મિષ્ટાન ખાવાનું, મીઠાઈ, સારા મોંઘા કપડાં, ગીત સંગીત, નૃત્ય, આનંદ ઉલ્લાસ, પાર્ટી પિકનિકનું વાતાવરણ ને ક્રિસમસ સાથે જોડવામાં આવે છે. પણ બાઇબલની દ્રષ્ટિએ જોઈએ તો ક્રિસમસનો અર્થ થોડોક જુદો છે. બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાના એકના એક પુત્રને આ જગતમાં મોકલી આપ્યા. જગતનો વિનાશ થાય એટલા માટે નહીં, લોકો નર્કમાં જાય એટલા માટે નહીં, પરંતુ મુક્તિ પામે, પાપમાંથી મુક્તિ પામે અને સ્વર્ગના અનંત જીવનના વારસદાર બને. એટલે કે પ્રેમ એ નાતાલ કે ક્રિસમસના પર્વનું રહસ્ય છે. પ્રેમ એનું સ્રોત છે, પ્રેમ એનું ઉદ્ભવ સ્થાન છે. ઈશ્વરને જગત ઉપર પ્રેમ હતો એટલા માટે ક્રિસમસ શક્ય બન્યું, એટલા માટે આનંદનું પર્વ બની રહે છે. લૂકના શુભ સંદેશની અંદર ઈસુના જન્મ પછી તરત જ સ્વર્ગના દૂતો આકાશમાં આવીને યશોગાન ગાય છે. પરમ ધામમાં ઈશ્વરને મહિમા હો અને આ પૃથ્વી પર ના ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. હું તમને મહા આનંદના શુભ સમાચાર આપું છું. એટલે આ છે ક્રિસમસની સૌથી પહેલી ભેટ કે સોગાત. આનંદનું પર્વ છે. આપણને ઈશ્વર ખુદ સામે ચાલીને, પહેલ કરીને આ દુનિયામાં આવે છે અને જે કોઈ પાપ, અનીતિ, અધર્મ, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચારની ઝંઝીરોમાં આપણે બંધાઈ ગયેલા છીએ, ગુલામ બની ગયા છીએ, ઈસુ મુક્તિદાતક તરીકે આવીને આપણને મુક્ત કરે છે અને આપણને આનંદ બક્ષે છે. તો આ ક્રિસમસનું પર્વ, આનંદનું પર્વ આપણને સૌ માટે બની રહે. પણ સાથે સાથે દેવદૂતોએ એ પણ કહ્યું હતું કે ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. દરરોજ લગભગ છાપાઓમાં, ટીવી ઉપર, રેડિયો ઉપર, પ્રસારણ માધ્યમોમાં આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ કે આ દુનિયામાં કેટલી બધી હિંસા, લોહીની નદીઓ વહે છે, તિરસ્કાર અને ઘૃણા. અલગ અલગ સંપ્રદાયો, ધર્મો, દેશો, સંસ્કૃતિઓ વચ્ચે ઘર્ષણ, સંઘર્ષ અને પછી કતલેઆમ. આ દુનિયામાંથી શાંતિ જાણે કે અદૃશ્ય થઈ ગઈ છે. તાજેતરમાં જ 15 ડિસેમ્બર 2014 સિડની, ઓસ્ટ્રેલિયામાં જે આતંકવાદીઓએ હાહાકાર મચાવ્યો અને લગભગ એક દિવસ સુધી ત્યાં કરુણ પ્રસંગો ત્યાં જોવા મળ્યા, અને એના બીજા જ દિવસે 16 ડિસેમ્બર 2014 પેશાવર, પાકિસ્તાનની અંદર આતંકવાદીઓએ એક નિશાળમાં જઈને વિદ્યાર્થીઓ, માસૂમ વિદ્યાર્થીઓ, 150 જેટલા વિદ્યાર્થીઓની હત્યા કરી. એ દ્રશ્ય હજી આપણા મનમાં એવું ને એવું જ તાજું છે. એ નિર્મમ હત્યા, એ હિંસા, એ ઘૃણા અને તિરસ્કારનો આ દુનિયામાંથી અંત આવે અને દુનિયાના તમામ દેશોમાં શાંતિદાતા પ્રભુ ઈસુનું સામ્રાજ્ય ફેલાય એવી આપણે શુભકામનાઓ વ્યક્ત કરીએ. પ્રભુ ઈસુએ છેલ્લા ભોજન વખતે કહ્યું હતું પોતાના શિષ્યોને, હું તમને શાંતિ આપતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. આ જગત આપે છે એવી નહીં, પરંતુ એ દૈવી શાંતિ છે, અલૌકિક શાંતિ છે, માત્ર હું જ તમને આપી શકું એમ છું. ક્રિસમસના આ દિવસો દરમિયાન આપણે ઈસુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ઈસુ, તમે તો શાંતિના દૂત હતા, આ દુનિયામાં તમારી શાંતિનો અમને અહેસાસ કરાવો. સાથે સાથે આ ક્રિસમસ દરમિયાન ખાસ કરીને ઈસુપંથીઓની ઈચ્છા હોય છે કે આ નવા જન્મેલા પ્રભુ ઈસુનો અમે સાક્ષાત્કાર કરીએ.
ભરવાડોએ સાક્ષાત્કાર કર્યો એ આપણે લૂકના ગ્રંથમાં વાંચીએ છીએ. દૂર પૂર્વના દેશોમાંથી આવેલા ત્રણ પંડિતોએ પણ નવજાત શિશુ ઈસુનો સાક્ષાત્કાર કર્યો એ પણ આપણે માથેના શુભ સંદેશમાં વાંચીએ છીએ. પણ આજે 21મી સદીમાં ક્રિસમસ એટલે કે પ્રભુ ઈસુનો અહેસાસ કરવો હોય તો, સાક્ષાત્કાર કરવો હોય તો એના માટે પ્રભુ ઈસુએ જ આપણને સરસ શિક્ષણ આપેલું છે. જ્યારે હું ભૂખ્યો હતો, તરસ્યો હતો, ન વસ્ત્રો હતો, ઘરબાર વગરનો હતો, માંદો હતો, અજનબી હતો, એકલવાયો હતો, પથારીવશ હતો, કેદખાનામાં હતો, ત્યારે તમે મારા માટે શું કર્યું? જો આપણે મદદ કરી હોય જરૂરિયાતમંદ લોકોની, ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નવસ્ત્રાને કપડાં, ઘરબાર વગરનાને આશરો, માંદાની મુલાકાત, કેદખાનામાં સબડતા કેદીઓની મુલાકાત અને એમને સાંત્વના આપવી, દિલાસો આપવો, તો પ્રભુ કહે છે કે તમે આ મારા ભાઈઓ અને બહેનોમાંથી અદનામાં અદના માટે જે કંઈ કર્યું તે મારા માટે જ કર્યું છે. તો ત્યાં એકમાત્ર ઉપાય છે આપણા માટે ઈસુનો સાક્ષાત્કાર કરવાનો. આજે પણ આપણી આજુબાજુ ઘણા બધા લોકો ભૂખ્યા, તરસ્યા, ન વસ્ત્રા, ઘરબાર વગરના, માંદા, એકલવાયા, પથારીવશ આપણે જાણીએ છીએ, રહેતા હોય છે આપણી આજુબાજુ. ક્રિસમસનો આનંદ અને ક્રિસમસની શાંતિ જો આપણે માણવી હોય, અનુભવી હોય, તો પ્રભુએ જે આપણને શિક્ષણ આપ્યું છે એ પ્રમાણે ચાલીશું. જો જરૂરિયાતમંદ લોકોને આપણે ટેકો કરીશું, સાથ સહકાર આપીશું, આપણા સુખ દુઃખમાં અને એમના સુખ દુઃખમાં આપણે સહભાગી બની શકીશું, તો ક્રિસમસના આ દિવસો દરમિયાન આપણને નવા જન્મેલા પ્રભુ ઈસુ, મુક્તિદાતા પ્રભુ ઈસુનો અનુભવ થશે જ. આપ સૌને ફરી એકવાર હેપી ક્રિસમસ, નાતાલની શુભકામનાઓ અને પરમપિતાનો પ્રેમ આપણે અનુભવીએ, જે કે ઈશ્વરે આપણને, ઈસુએ આપણને કહ્યું હતું, મેં જેમ તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે પણ પરસ્પર પ્રેમ રાખશો તો તમને સાચા સુખ, શાંતિ અને પ્રેમનો અહેસાસ થશે.